નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ત્રણ અને ચાર એપ્રિલ બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રણ અને ચાર એપ્રિલ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકાર એક્ટિવ કેશ ફાઇન્ડિંગ કેમ્પેન લોન્ચ કર્યું રાજ્ય સરકાર છે હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન બે હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બીપી કાનુનગો નો કાર્યકાળ કેટલા વર્ષ વધારવામાં આવ્યું તો તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યું છે એક વર્ષ માટે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે રેડિયો સ્કૂલ શરૂ કરી તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ કોણે ઓછી કિંમતવાળા પોર્ટેબલ વેન્ટિલેટરને વિકસિત કર્યું તો તે કર્યું છે આઈઆઈટી કાનપુર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો 80 રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી 1950 પચાસ પ્રશ્ન પાંચ કઈ સંસ્થાએ વિશાળ કાય સૌરકર્ણ તોફાનના અધ્યયન માટે હાલમાં જ સનરાઈઝ મિશનની જાહેરાત કરી તો તે છે નાસા સનરાઈઝ સન રેડિયો ઇન્ટરફેરોમીટર સ્પેસ એક્સપેરિમેન્ટ નાસાનું પૂરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અધ્યક્ષ છે જીમ બ્રેડેન્સ્ટાઈન પ્રશ્ન છ કઈ તારીખે ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે એક એપ્રિલના રોજ ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ 1936 છત્રીસ પ્રશ્ન સાત હાલમાં જ ભારત સરકારે કઈ કોરોના વાયરસ ટ્રેકિંગ એપ લોન્ચ કરી તો તે છે આરોગ્ય સેતુ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યની સરકારે એક નવો કાર્યક્રમ પ્રજ્ઞા શરૂ કર્યો તો તે છે આસામ રાજ્ય સરકાર આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન નવ હાલમાં જ વિશ્વ બેંકે ભારતને ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોજેક્ટ માટે કેટલા બિલિયન ડોલર આપવાની જાહેરાત કરી તો વર્લ્ડ બેંક ભારતને આપશે એક બિલિયન ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ કયા રાજ્યની સરકારે રિટાયર થનારા બધા ડોક્ટર્સની સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો તો તે રાજ્ય સરકાર છે રાજસ્થાનની રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા રાજ્યની સરકારે નવરનાલુ પેદલાંતરિકી કાર્યક્રમ શરૂ કર્યો તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બાર હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપને ક્યાં સુધી સ્થગિત કરવામાં આવી તો આ ચેમ્પિયનશિપને બે હજાર બાવીસ સુધી સ્થગિત કરવામાં આવી છે પ્રશ્ન તેર આઈ એ એ ભારતની કઈ વીમા કંપનીમાં પોતાની છવ્વીસ ટકા ભાગીદારી વેચી તો આ જે ઓસ્ટ્રેલિયાની કંપની છે તેણે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સમાં જે ભાગીદારી હતી છવ્વીસ ટકા તે વેચી છે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સની સ્થાપના બે હજાર નવમાં એમડી અને સી છે પુષણ મહાપાત્ર એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવનમાં મુખ્ય મથક મુંબઈમાં ચેરમેન છે રજનીશ કુમાર પ્રશ્ન ચૌદ આરબીઆઈએ એક એપ્રિલથી એનઆરઆઈને સરકારી બોન્ડમાં નિવેશ કરવા માટેની પહેલ શરૂ કરી તો તે છે ફૂલ્લી એક્સેસિબલ રોટ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈ ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન પંદર કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજદર આઠ પોઈન્ટ ચાર થી ઘટાડીને કેટલો કર્યો તો તે કર્યો છે સાત પોઈન્ટ છ ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન સોળ હાલમાં જ કયા શહેરની પોલીસે કોરોના વાયરસ સાથે જોડાયેલા જોક્સ પર પ્રતિબંધ લગાવ્યો તો તે છે પુના શહેરની પોલીસ મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન સત્તર હાલમાં જ પર્યટન મંત્રાલય વિદેશી પર્યટકો માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું તો તે કર્યું છે સ્ટ્રેન્ટેન ઇન ઇન્ડિયા ભારત પ્રશ્ન અઢાર હાલમાં જ ભારત પેએ કોવિડ નાઇન્ટીન સંબંધિત વીમો શરૂ કરવા માટે કોની સાથે સમજૂતી કરી તો તે સમજૂતી કરવામાં આવી છે આઈસીઆઈસીઆઈ બેંક સાથે આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વે એમડી અને સી ઓ સંદીપ બક્ષી પ્રશ્ન ઓગણીસ હાલમાં જ નોબલ પુરસ્કાર વિજેતા ફિલિપ એન્ડરસનનું અવસાન થયું તે કયા દેશના હતા તો તેઓ અમેરિકાના હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન વીસ હાલમાં જ ભારતે કયા દેશ સાથે પોતાના રાજનૈતિક સંબંધોના સિત્તેર વર્ષ પૂરા કર્યા તો તે દેશ છે ચીન કે જેની સાથે ભારતે રાજનીતિક સંબંધોના સિત્તેર વર્ષ પૂરા કર્યા છે ચીન પાટનગર બીજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચલણ છે રેનબિબી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ